નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે IAS લાઇફસ્ટાઇલ ચેનલની અંદર, જ્યાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તૈયારી દરમિયાન પડતી મુશ્કેલી કે મૂંઝવણ માટે આપણે સતત માર્ગદર્શન વિડીયો લેક્ચર બનાવીએ છીએ, જેથી તેની તૈયારી સરળ અને સુગમ થઈ જાય. એની સાથે મિત્રો, તમે મારા અનએકેડમી પ્લેટફોર્મ પર ઇન્ડિયન પોલિટી, ભારત બંધારણના ફ્રી લેક્ચર જોઈ શકો છો, જે તમને આ લોકડાઉનમાં તમારી પ્રિપરેશન કરવામાં મદદરૂપ થશે. સાથે સાથે તમે મારી IAS લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો, કે જેથી હું જ્યારે અનએકેડમી પર લાઈવ હોઉં છું તો એનું નોટિફિકેશન ટેલિગ્રામ ચેનલમાં આવે છે. સાથે સાથે કોઈ પણ નવા અપડેટ્સ કે નોટિફિકેશન હોય છે તો એ ટેલિગ્રામ ચેનલ પર આવે છે, બરાબર. એની લિંક વિડીયોની નીચે પણ આપેલી છે, અને તમે ટેલિગ્રામ પર IAS લાઇફસ્ટાઇલ સર્ચ કરી પણ ચેનલને જોઈન કરી શકો છો. તો મિત્રો, આપણે અત્યારે હાલમાં આ લોકડાઉનમાં ઘર બેઠા તૈયારી કરી શકાય એના માટે ઇન્ડિયન પોલિટી ફ્રી કોર્સ ઇન ગુજરાતી આપણે અત્યારે શરૂ કર્યો છે IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલ પર, જે તમે જોઈ શકો છો અને ઘર બેઠા તૈયારી કરી શકો છો. તો એવામાં આપણે સૌથી પહેલાં રાષ્ટ્રપતિ જોઈ લીધું. આ વિડીયોની અંદર આપણે જોશું ઉપરાષ્ટ્રપતિ, બરાબર. તો ઉપરાષ્ટ્રપતિમાં આપણે જોશું કે ઉપરાષ્ટ્રપતિનું પદ વિશે, પછી એમની યોગ્યતા અને શરતો વિશે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જોશું, તેમના શક્તિ, કાર્ય, શપથ, પગાર તથા કાર્યકાળની આપણે ડિટેલમાં ચર્ચા આ વિડીયો લેક્ચરની અંદર કરશું. એ પહેલાં તમે મારી જો IAS લાઇફસ્ટાઇલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવા અવનવા અપડેટ્સ અને ઇન્ફોર્મેટિવ વિડીયો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય. અને ટેલિગ્રામ ચેનલને પણ જોઈન્ટ કરી લેજો, કે જેથી મારા અનએકેડમી પર લાઈવ લેક્ચર હોય તો એનું નોટિફિકેશન પણ તમને મળે. અને તમે અનએકેડમી પર પણ મને ફોલો કરી લેજો, ત્યાં પણ મારા ઇન્ડિયન પોલિટી ફ્રી કોર્સ અવેલેબલ છે, જે તમે જોઈ શકો છો. તો આવા અવનવા અપડેટ માટે જોતા રહો IAS લાઇફસ્ટાઇલ ચેનલને. વિદ્યાર્થી મિત્રો, આપણે રાષ્ટ્રપતિ જોઈ લીધું છે. જે વિદ્યાર્થીઓએ આપણા રાષ્ટ્રપતિવાળો લેક્ચર ના જોયો હોય તો એની લિંક ઉપર આપેલી છે. સર્વપ્રથમ રાષ્ટ્રપતિના લેક્ચર જોઈ લેજો, કે જેથી તમારે ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિની કમ્પેરિઝનમાં તમને ખબર પડી જાય, સરળ થઈ જાય, બરાબર. કે જેથી હું કોઈ પણ માહિતી આપીશ તો તમને જ્યારે રાષ્ટ્રપતિને જ્યારે કમ્પેરિઝન કરી તો તમને એ માહિતી સરળતાથી સમજાઈ જશે. અને ખાસ યાદ રાખજો, જેટલા પણ હું અત્યારે પદ ભણાવું છું, બરાબર, પદની સાથે સાથે જેટલા પણ જે બંધારણીય સુધારા છે અથવા કરંટ અફેરના ટોપિક છે એ પણ તમને સાથે સાથે કરાવું છું. એટલે આ રીતે જ્યારે આપણે તૈયારી કરશું ને તો ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ બંધારણ બહુ ખૂબ જ સરળ સબ્જેક્ટ છે. જો આપણે યોગ્ય રીતે તૈયારી કરીએ, બરાબર વાંચન રાખીએ, બરાબર પદને સમજી લઈએ, બરાબર આર્ટિકલ અનુચ્છેદને સમજી લઈએ તો બંધારણ ખૂબ સરળ છે. અને હું તમને અત્યારે મેં રાષ્ટ્રપતિનો ટોપિક ભણાવી દીધો છે અને ઉપરાષ્ટ્રપતિનો ટોપિક પણ આજે પૂરો થઈ જશે. પછી તમે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિના કોઈ પણ બંધારણના ક્વેશ્ચન જોશો ને તો તમે 10 સેકન્ડની અંદર તે સાચો જવાબ પસંદ કરી લેશો, બરાબર. પણ મિત્રો, ખાસ યાદ રાખજો, તમે હું ભણાવ્યા બાદ તમે તમારા જે પણ મટીરિયલ ઉપયોગ કરતા હોવ, કોઈ પણ પ્રકાશનનું, બરાબર, કે કોઈ પણ ભાષાનું મટીરિયલ વાંચતા હો, પણ તમે એક વખત આ સમજી લેશો એટલે તમે બરાબર એકવાર વાંચી લેજો એટલે તમને બધો ખ્યાલ આવી જશે, બરાબર મિત્રો. અને જે વિદ્યાર્થીઓ રાષ્ટ્રપતિવાળો લેક્ચર જોયેલો છે એ વિદ્યાર્થી અહીંયાથી કન્ટિન્યુ જોજો, ઓકે, કે જેથી એમને ખ્યાલ આવી જાય. તો મિત્રો, આપણે ચર્ચા કરશું ઉપરાષ્ટ્રપતિની, બરાબર. હું તમને કમ્પેરિઝન કરાવ્યા કરીશ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિમાં, એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. તો શરૂ કરીએ ઉપરાષ્ટ્રપતિ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ જ છે એ રીતે કે દેશનું સર્વોચ્ચ પદ કયું છે? હા, એ રાષ્ટ્રપતિ છે. તો ઉપરાષ્ટ્રપતિ દેશનું બીજું સર્વોચ્ચ પદ છે, બરાબર. રાષ્ટ્રપતિની અનુપસ્થિતિમાં, આકસ્મિક સંજોગોમાં કે જ્યારે પણ રાષ્ટ્રપતિ એનું કાર્ય કરી શકતા નથી એવા સમયમાં ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવે છે, બરાબર. હવે ઉપરાષ્ટ્રપતિને હિઝ સુપરફ્યુઅલ હાઈનેસ કહે છે, બરાબર. આનો એવો મતલબ થાય છે કે કામ ચલાવ પૂરતું,
શા માટે થાય છે એ હું તમને જ્યારે ઉપરાષ્ટ્રપતિના શક્તિ અને કાર્યોની વાત કરીશ ને ત્યારે હું તમને એક પોઈન્ટ સમજાવી દઈશ, એટલે તમને ખ્યાલ આવી જશે કે હિઝ સુપર ફ્યુઅલ હાઈનેસનો મતલબ શું થાય છે. ઓકે મિત્રો, તો એના માટે તમે આ લેક્ચર અંત સુધી જોજો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે વાત કરીએ, ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિના હોદ્દાની રૂએ કાર્ય કરે છે. બીજી વસ્તુ હું તમને અહીંયા કહી દઉં કે ઉપરાષ્ટ્રપતિ શપથ પણ રાજ્યસભાના સભાપતિ તરીકે જ લે છે, બરાબર. અને જે આ ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ આપણે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવ્યું છે, બરાબર. આપણે લીધું મૂળ અમેરિકાના બંધારણમાંથી છે, પણ થોડોક ફરક છે. એ શું ફરક છે હું તમને આગળ જણાવીશ, જ્યારે આપણે રાષ્ટ્રપતિનું કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે જ્યારે વાત કરતા હશું ત્યારે હું તમને એ મુદ્દો કમ્પેરિઝન કરાવી દઈએ કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિમાં અને ભારતના જે ઉપરાષ્ટ્રપતિ છે જે પદ આપણે અમેરિકામાંથી લીધું છે પણ ફરક કઈ રીતે છે, બરાબર. એની આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો આગળ વધીએ, જોઈએ અનુચ્છેદ 63 કે જેમાં ભારતમાં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ કરવામાં આવેલી છે, બરાબર. પછી અનુચ્છેદ 64 અંદર ઉપરાષ્ટ્રપતિ એ રાજ્યસભાના સભાપતિના હોદ્દાની રૂએ કાર્ય કરે છે. અને આર્ટિકલ 65 અંદર જણાવવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિના મૃત્યુ અથવા અનુપસ્થિતિમાં જે ઉપરાષ્ટ્રપતિ છે એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે, બરાબર. અહીંયા ઉપરાષ્ટ્રપતિનો જે ટોપિક છે એ પ્રમાણમાં તમે રાષ્ટ્રપતિ ભણી ગયા હશો ને તો તમને બહુ સરળ લાગશે અને સરળ પણ છે, પણ એમાંથી ક્વેશ્ચન પણ એવા સરળ જ પૂછાય છે, બરાબર. પણ તમને ખાલી ખ્યાલ હોવા પડે અનુચ્છેદની પ્રમાણે. તો અહીંયા મહત્વનો અનુચ્છેદ છે અનુચ્છેદ 65 કે જેમાં આપણે જે વાત કરી હતી ને કે જ્યારે પણ રાષ્ટ્રપતિનું અકસ્માત મૃત્યુ થાય અથવા કોઈ અનુપસ્થિતિ હોય અથવા તેનો કાર્ય કરી શકે ના હોય, મતલબમાં વેકેન્સી હોય, તો ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. તો એ જે કાર્ય કરે છે એની જોગવાઈ અનુચ્છેદ 65 અંદર કરવામાં આવી છે, બરાબર મિત્રો. તો આ ખાસ યાદ રાખજો અનુચ્છેદ 65 કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે એની જોગવાઈ શેમાં આપી છે. શબ્દોનો ખેલ છે મિત્રો બંધારણની અંદર, અને અનુચ્છેદના નંબર અને અનુચ્છેદમાં શું આપેલું છે બંને તમારે તૈયાર કરવાનું છે. કોઈ વખત યુપીએસસી કે જીપીએસસી ભાવુક થઈ જાય તો પૂછે કે અનુચ્છેદ 65 અંદર શું જણાવવામાં આવ્યું છે, અથવા કંઈક વાક્ય આપી દે અને પછી કહે આ કયા અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે. તો તમારે બંને રીતે તૈયાર કરવી જોશે, બરાબર મિત્રો. તો સમજાઈ ગયું કે અનુચ્છેદ 65 અનુસાર ઉપરાષ્ટ્રપતિ એ રાષ્ટ્રપતિની મૃત્યુ કે અનુપસ્થિતિમાં એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે, બરાબર. હવે આપણે જોઈએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની પહેલાં ઉપરાષ્ટ્રપતિ બનવા માટે યોગ્યતા અને શરતો. યોગ્યતા રાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિ બંનેમાં સેમ જ છે. પહેલું કે હું તે ભારતના નાગરિક હોવા જોઈએ, તેની ઉંમર ઓછામાં ઓછી 35 હોવી જોઈએ, રાજ્યસભાના સભ્ય બની શકે તેવી તેમની યોગ્યતા હોવી જોઈએ. જ્યારે રાષ્ટ્રપતિના યોગ્યતામાં તે લોકસભાના સભ્ય બને તેવી યોગ્યતા હોવી જોઈએ, બરાબર. ખાસ યાદ રાખજો, કમ્પેરિઝન એ પૂછી શકે છે, તો કમ્પેરિઝન પર તમને ખબર હોવી પડે. તમને એ ખ્યાલ હોય કે કોઈ એક માટે લોકસભા કીધું છે, કોઈ એક માટે રાજ્યસભા કીધું છે. હવે તમને એમ થાય કે ભાઈ પ્રેસિડેન્ટ સર્વોચ્ચ પદ છે તેની માટે કદાચ રાજ્યસભા હશે ટૂંકો મારું હોય તો, અને વાઇસ પ્રેસિડેન્ટ હોય તો એના માટે કદાચ લોકસભા હશે, પણ એવું નથી. ઊંધું છે મિત્રો, ખાસ યાદ રાખજો કે ઉપરાષ્ટ્રપતિ માટે રાજ્યસભામાં સભ્ય બને તેવી યોગ્યતા હોવી જોઈએ, અને રાષ્ટ્રપતિ માટે લોકસભામાં સભ્ય બની શકે તેવી યોગ્યતા હોવી જોઈએ. હવે વાત કરી લઈએ શરતોની, તો તે કોઈપણ લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. આપણે રાષ્ટ્રપતિની અંદર ચર્ચા કરી લીધી હતી કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યોના રાજ્યપાલ, કેન્દ્ર કે રાજ્યોના મંત્રીને લાભનું પદ ગણવામાં આવતું નથી. આની સિવાયનું કોઈ પણ લાભનું પદ હોય તો એ બંધારણીય હોય, ગેરબંધારણીય હોય કે સરકારી કે પ્રાઇવેટ કોઈ પણ પદ હોય તો એ ચાલશે નહીં. તો સંસદ કે વિધાનસભાના સભ્ય હોવા જોઈએ નહીં, કારણ કે એ બધા પદને શું ગણવામાં આવે છે, એ બધા પદને લાભનું પદ ગણવામાં આવે છે. તો લાભનું પદ ધરાવતા હોવા જોઈએ નહીં. બીજું, તો ઉપરાષ્ટ્રપતિ પણ પ્રપોઝનલ રિપ્રેઝેન્ટેટિવ, આનુપ્રાતિક પ્રતિનિધિત્વ અને એકલ સંક્રમણીય મત પદ્ધતિ સિંગલ ટ્રાન્સફરેબલ વોટથી જ તેમનું પણ મતદાન થશે. આ ઇલેક્શન પરોક્ષ રહેશે, બરાબર, અને ગુપ્ત મતદાન કરવામાં આવશે. ડિટેલમાં જોશું હમણાં આપણે. પછી ભાગ કોણ કોણ લે છે, તો સંસદના બંને ગૃહોના નિમાયેલા અને ચૂંટાયેલા બંને સભ્યો ભાગ લેશે, બરાબર. જ્યારે આપણે રાષ્ટ્રપતિની વાત કરીએ તો તેમાં ફક્ત ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે, બરાબર.
તો યોગ્યતા અને શરતોનું જો પાલન થતું હોય તો ચૂંટણી નામાંકન માટે 20 લોકોની દરખાસ્ત અને 20 સભ્યોનું સમર્થન એમને મળે ત્યારે એ પોતાનું નામ ઉમેદવાર તરીકે નોંધાવી શકે છે અને RBIમાં 15,000 રૂપિયા ભરવાના રહેશે. સેમ કન્ડિશન રહેશે, જો 1/6 જેટલા પણ મત ના મળે તો એમની ડિપોઝિટ જપ્ત થશે. બરાબર. તો લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા અને નિમાયેલા બંને સભ્યો ભાગ લે છે. બરાબર. હવે પહેલાં કેવું હતું, શરૂઆતમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં લોકસભા અને રાજ્યસભા સંયુક્ત બેઠક બોલાવીને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવતી હતી, પણ 11મા બંધારણીય સુધારામાંથી એ બંનેને અલગ કરી દેવામાં આવ્યા એટલે હવે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી. હવે સંસદની અંદર લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત બેઠકને લઈને પણ ઘણા ક્વેશ્ચન આવે છે. એ આપણે જ્યારે પાર્લામેન્ટની અંદર રાજ્યસભા અને લોકસભા ચર્ચા કરશું ત્યારે આપણે જે ડિટેલમાં ચર્ચા કરશું તો એની અંદર આપણે એની ચર્ચા કરશું કે ક્યારે ક્યારે સંયુક્ત બેઠક બોલાવી શકાય છે. બરાબર. અત્યારે તમે ખાલી યાદ રાખજો કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં પહેલાં સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી હતી, પણ 11મા બંધારણને સુધાર્યા બાદ સંયુક્ત બેઠક બોલાવવામાં આવતી નથી. બરાબર મિત્રો. તો હવે આ ગુપ્ત મતદાન છે, સેમ વસ્તુ છે. તો એમના પણ જેટલા પણ ઉમેદવાર ઊભા રહેશે, બરાબર, એમના ઉમેદવારના નામની સામે બોક્સમાં તમારે એનો ક્રમ લખવાનો રહેશે, ક્રમ જમા થશે અને એ રીતે લોકસભા અને રાજ્યસભા બંનેના મતનું ટોટલ કરીને બરાબર જે પણ ઉમેદવાર વિજેતા થશે એ ઉપરાષ્ટ્રપતિ બનશે અને એ રાજ્યસભામાં સભાપતિ તરીકે પોતાનું કાર્ય બજાવશે. બરાબર મિત્રો. તો આગળ વધીએ. તો ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે. બરાબર. 5 વર્ષની બાદ જો આગળના ઉપરાષ્ટ્રપતિ પોતાનો કાર્યભાર ના સંભાળે ત્યાં સુધી પોતાના કાર્ય પર ઉપરાષ્ટ્રપતિ કાર્યરત રહેશે. બરાબર. તો એનો કાર્યકાળ હતો. તો કાર્યકાળની બાદ વાત કરીએ તો અનુચ્છેદ 68ની, તો ઉપરાષ્ટ્રપતિની બેઠક ખાલી થઈ. બરાબર. તો વેકેન્સીની વાત કરવામાં આવી છે કે ઉપરાષ્ટ્રપતિની પણ જગ્યા ખાલી ક્યારે થાય, તો એની તમામ જોગવાઈઓ અનુચ્છેદ 68ની અંદર કરવામાં આવેલી છે. તો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થાય ત્યારે ખાલી જગ્યા થશે, અથવા જો ઉપરાષ્ટ્રપતિનું આકસ્મિક મૃત્યુ થાય તો પણ ખાલી જગ્યા થશે, અથવા ઉપરાષ્ટ્રપતિ એ પોતાના પદ પરથી રાજીનામું આપે. બરાબર. અને સૌથી મહત્વનું હોય એ છે પદ પરથી દૂર કરવામાં આવે તો કયા કારણોસર, તો અયોગ્ય જાહેર થાય અથવા ચૂંટણી સંબંધિત વિવાદ થાય અને ચૂંટણીનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં જાય અને સુપ્રીમ કોર્ટમાં એ ચૂંટણીને નલ એન્ડ વોઇડ એટલે કે રદ કરવામાં આવે, બરખાસ્ત કરવામાં આવે તો ઉપરાષ્ટ્રપતિ એ પોતાના પદ પરથી દૂર થાય છે. બરાબર. તો આ કન્ડિશનમાં જ્યારે વેકેન્સી ક્રિએટ થાય તો એમનું ફરીથી નવા ઉપરાષ્ટ્રપતિ માટે ચૂંટણી થશે. બરાબર. અને એ જગ્યા ભરવામાં આવશે. હવે અહીંયા ખાસ યાદ રાખજો કે ઉપરાષ્ટ્રપતિની જગ્યા, જ્યારે રાષ્ટ્રપતિની જગ્યા ખાલી પડે ત્યારે આપણે શું જાણ કરી હતી કે ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરશે. બરાબર. પણ હવે તમે અહીંયા મહત્વ સમજી લેજો, જ્યારે ઉપરાષ્ટ્રપતિની જગ્યા ખાલી થાય છે ત્યારે એની જગ્યા ભરવા માટે ખાલી ઇલેક્શન જ થશે. બરાબર. જે રાજ્યસભાના ઉપસભાપતિ હશે, બરાબર, એ સભાપતિ તરીકે કાર્ય કરતા થઈ જશે અને જ્યારે પણ ફરીથી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કંડક્ટ થશે અને એમાં જે પણ વ્યક્તિ વિજેતા થશે એ વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવશે. હવે તો તમને ખ્યાલ આવી કે આ જે ઉપરાષ્ટ્રપતિનું પદ છે એ પદ એવું પદ છે કે એ ખાલી પડે તો એના કાર્ય સંભાળવા માટે બધા વ્યક્તિઓ છે. ઉપરાષ્ટ્રપતિ એ ફક્ત રાષ્ટ્રપતિના એક સબ ઓર્ડિનન્સ તરીકે જ કાર્ય કરે છે. બરાબર. ઉપરાષ્ટ્રપતિને શપથ રાષ્ટ્રપતિ લેવડાવે છે અથવા જો રાષ્ટ્રપતિ ના હોય તો તેમના દ્વારા નિમાયેલા કોઈ પણ વ્યક્તિ, બરાબર, વ્યક્તિ અથવા સદસ્ય એ ઉપરાષ્ટ્રપતિને શપથ લેવડાવી શકે છે. બરાબર. એની બાદ આપણે જોશું પગાર ભથ્થા. તો જે ઉપરાષ્ટ્રપતિ છે એમને પગાર રાજ્યસભાના સભાપતિ તરીકે આપવામાં આવે છે, એ પણ કેટલો, એ 4 લાખ રૂપિયા આપવામાં આવે છે. બીજી વસ્તુ, એ જ્યારે રિટાયર થાય ત્યારે એમને પેન્શનમાં 24 લાખ રૂપિયા આપવામાં આવે છે. હવે એક બીજો સવાલ થાય કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય તો એને કોનો પગાર આપવો, સભાપતિનો કે રાષ્ટ્રપતિનો? બરાબર. તો આનો જવાબ આવશે રાષ્ટ્રપતિનો. જ્યારે પણ ઉપરાષ્ટ્રપતિ એક કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય ત્યારે એમને રાષ્ટ્રપતિનો પગાર આપવામાં આવે છે. તો હજી સવાલ થાય કે જ્યારે ઉપરાષ્ટ્રપતિ
એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય, પછી એ ફરીથી ઉપરાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે તો કયો પગાર આપવો? તો ફરીથી એમને જે રાજ્યસભાના સભાપતિ તરીકે જે પગાર છે 4 લાખ રૂપિયા એ જ આપવામાં આવે છે. બરાબર મિત્રો, તો આ પગારને લઈને પણ ખાસ યાદ રાખજો. હવે એક બીજો સવાલ છે એ હું તમને જણાવી દઉં છું. સવાલ ખાસ વાંચજો કે કાર્યકારી રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે. રિપીટ કરું છું, આની ચર્ચા આપણે રાષ્ટ્રપતિમાં કરી લીધી છે, અહીંયા ખાલી હું ફક્ત રિવિઝન કરાવું છું. સવાલ વાંચજો, સવાલ શું હશે કે કાર્યકારી રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે? તો શું જવાબ આવશે? આમાં જેટલા પણ 5 વર્ષ કહે છે એ જવાબ ખોટો છે, ફક્ત 6 મહિના આવશે. સવાલ સમજો, શું પૂછ્યું છે તમને? રાષ્ટ્રપતિનો કાર્યકાળ નથી પૂછ્યો, તમને શું પૂછ્યું છે કે કાર્યકારી રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે? તો મેં તમને ત્યારે જ વાત કરી હતી કે જ્યારે પણ રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય અને ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરતા હોય ત્યારે તેનો કાર્યકાળ ફક્ત 6 મહિના રહેશે. 6 મહિનાની અંદર ચૂંટણી થઈ જવી પડે અને નવા રાષ્ટ્રપતિ આવી જવા જોઈએ. ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ જોઈને ફટાફટ 5 વર્ષ ટીક ના કરી દેતા, સવાલને બરાબર વાંચજો. બરાબર, હવે જ્યારે તમને પૂછે કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે અથવા ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ કેટલો છે તો એ 5 વર્ષ આવશે, પણ કાર્યકારી રાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂછે તો 6 મહિના જ આવશે. આ ખાસ યાદ રાખજો. બીજી વસ્તુ, મેં તમને વાત કરી હતી કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી થાય ત્યારે ઉપરાષ્ટ્રપતિ એ કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. હવે એવું થયું તો કે ભાઈ રાષ્ટ્રપતિ પણ નથી અને ઉપરાષ્ટ્રપતિ પણ નથી તો શું થશે? તો આપણી સર્વોચ્ચ ન્યાયાલયના, સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એ રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરે છે. બરાબર, આવું ક્યારે ઇતિહાસમાં થયેલું છે? હા, એકવાર થયેલું છે. હિદાયતુલ્લા એ આપણા સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ હતા જેણે રાષ્ટ્રપતિ તરીકે, કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કાર્ય કરેલું છે. બરાબર, આ એ ખાસ યાદ રાખજો. મિત્રો, હું તમને જેટલું બને એટલું કરંટ અફેર અને હિસ્ટ્રી અને જે ટોપિક પૂછાતા હોય એ તમને સાથે જણાવવા ટ્રાય કરીશ. તો બની શકે કે તમારી નોટ્સમાં જો આ વસ્તુ આપેલી ના હોય, કોઈ સવાલ આપેલા ના હોય, તમારા મટીરિયલની અંદર માહિતી ના હોય, બરાબર, તો એ માહિતી તમારે શું કરવાની? તમારે આ વિડીયોના માધ્યમથી માહિતી તમારે નોટબુક્સની અંદર લખી લેવાની, બરાબર, અને પછી એનું તમારે વાંચીને રિવિઝન ક્રિયા કરવાનું. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે જોઈ લીધું ઉપરાષ્ટ્રપતિના પદની જોગવાઈઓ, ઉપરાષ્ટ્રપતિ બનવા માટે યોગ્યતા અને શરતોનો, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કોણ ભાગ લે છે અને ચૂંટણી પદ્ધતિનો, એ બાદ આપણે જોયું તેમની શપથવિધિ, પછી પગાર ભથ્થા. બરાબર, તો મિત્રો આની બાદ 2 ટોપિક બાકી રહે છે ઉપરાષ્ટ્રપતિના. એ છે ઉપરાષ્ટ્રપતિને પદ પરથી દૂર કરવાનું, બરખાસ્ત કરવાનું, અને બીજો છે ઉપરાષ્ટ્રપતિના શક્તિ અને કાર્યોનો. તો આપણે આને અગાઉના લેક્ચરમાં, બરાબર, હવે આવનારા લેક્ચરની અંદર આપણે આ 2 ઉપરાષ્ટ્રપતિના કાર્યો અને ઉપરાષ્ટ્રપતિને બરખાસ્ત કરવાની ડિટેલમાં ચર્ચા કરીશું. મિત્રો, તો અત્યારે હું ફરીથી એકવાર તમને જાણ કરી દઉં કે તમે હજી જો IAS લાઇફસ્ટાઇલ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, અને તમે મને અનએકેડમી પ્લેટફોર્મ પર પણ ફોલો કરી શકો છો, અને તમે IAS લાઇફસ્ટાઇલ ટેલિગ્રામ ચેનલને પણ તમે જરૂરથી જોઈન કરી લેજો કે જેથી મારા કોઈ પણ વિડીયો હોય, બરાબર, યુટ્યુબમાં અથવા અનએકેડમી પર લાઇવ સ્પેશિયલ ક્લાસ હોય તો એના નોટિફિકેશન તમને ઝડપથી મળે કે જેથી તમે એનો લાભ લઈ શકો. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો માહિતી કેવી લાગી? ગમી હોય તો આને લાઈક કરો. બરાબર, આ માહિતી અન્ય વિદ્યાર્થી સુધી પહોંચાડો કે જેથી આ લોકડાઉનના સમયમાં એ ઘર બેઠા તૈયારી કરી શકે, અને તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. બરાબર વિદ્યાર્થી મિત્રો, હું તમારા માટે આવા ઇન્ડિયન પોલિટી બાય લક્ષ્મીકાંતના લેક્ચર ગુજરાતીમાં આપતો રહીશ નિરંતર રૂપથી, કે જેથી તમને ભારતનું બંધારણનો ટોપિક ખૂબ સરળ થઈ જાય. અંતે તમે કરો મજા, મને આપો રજા. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. જોતા રહો મારી ચેનલ IAS લાઇફસ્ટાઇલ. જય હિન્દ, વંદે માતરમ.